વડોદરામાં થયેલા તોફાનો મામલે 19 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. તોફાનના સીસીટીવીના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાણીગેટમાં હાલ તો સ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે અને ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે દિવાળીની રાત્રે શાંતિ ડહોળવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો હતો. પથ્થરમારો, આગ ચંપી અને તોડફોડના બનાવો પણ બન્યા હતા. પાણીગેટ મુસ્લિમ હોસ્પિટલ પાસે આ બનાવ બન્યો હતો. નજીવી બાબતે બે જૂથ વચ્ચે સ્થિતિ વણસી હતી અને વાહનોમાં આગ ચંપી તેમજ દુકાનોમાં તોડફોડ થઈ હતી. તોફાની તત્વોએ પોલીસ ટીમ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. ડીસીપી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. ઘટના કેમેરામાં કેદ થઈ ચૂકી છે. પોલીસ અધિકારીઓએ સ્થિતિ કાબૂમાં લીધી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ યથાવત છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે. જે પથ્થરમાર થયો છે, કયા કારણે થયો છે એ બાબતે અમે સીસીટીવી ફૂટેજ અને જે આઈ વિટનેસીસ હશે એમની પાસેથી અમે પૂરી માહિતી મેળવીને આ બાબતમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. પેટ્રોલ પંપ એના માટે જે ઘરમાં પણ તપાસ કરવામાં આવી છે, એક વ્યક્તિ મળેલ છે, એની પણ હાલમાં અમે પૂછપરછ કરી. ટીયર ગેસના સેલ છોડાયા છે? ટીયર ગેસ નથી છોડાયા. બગસરાના હામાપુર નજીક તેલની નદીઓ વહેતી થઈ. હામાપુર